नमस्कार टीवी 9 समाचार साथे हूँ छू शिवानी। कोरोना काल में रात्रे 10 वाग्या थी सवारे 5 वाग्या सुधी कर्फ्यू छे, एवा समय में रात्रे घर नी बाहर निकलनारा प्रधान पुत्र ने लेडी सिंघमे बराबर नो पाठ भणाव्यो। बात छे सूरत ना धारासभ्य अने राज्य कक्षा ना आरोग्य प्रधान कुमार कानाणी ना पुत्र प्रकाश कानाणी नी। प्रकाश कानाणी रात्रे 10 वाग्या पछी बाहर निकळेला अने पोलीस ना हाथे झड़पाई गयेला पोताना मित्रों ने बचावा एमएलए गुजरात लखेली कार लईने दौड़ी गया। प्रकाश कानाणीए कोरोना काल में फरज बजावता पोलीस ने पोतानी प्रधान पुत्र होवानी ओळख आपी तो महिला पोलीस कोंस्टेबल नी हिम्मत सामे तेमना तेवर न चाल्या। आ एज महिला कोंस्टेबल सुनीता यादव छे जेमनी एक ऑडियो क्लिप हाल में चर्चा में छे। जे घटनानी ऑडियो क्लिप हती तेज घटनाना एक्सक्लूसिव दृश्यो टीवी 9 पासे आव्या छे। आ एक्सक्लूसिव वीडियो में जोई शकाय छे के पितानी कार लईने निकळेला प्रधान पुत्र ने एक जांबाज पोलीस कोंस्टेबले केवी रीते नियमो शीखव्या। प्रधान पुत्र आम तो पोताना मित्रों ने बचावा आव्या हता परंतु पोते ज फसाई गया। प्रधान पुत्रए पोताना पितानु नाम लईने रौफ जमावानो पण प्रयास कर्यो। જય ભારત, હું પ્રકાશ કાનાણી, આપ સૌને મારા નમસ્કાર। છેલ્લા બે દિવસથી જે ચાલી રહ્યું છે એની પૂર્વ ભૂમિકામાં નહીં પડતા આપ સર્વ બધા જાણો છો શું થઈ રહ્યું છે। પહેલાં ઓડિયો ક્લિપ વિડીયો ક્લિપમાંથી ઓડિયો ક્લિપ બનાવવામાં આવી, એમાં બધું એડિટિંગ કરી અને જે દુષ્પ્રચાર કરવામાં આવ્યો પછી વિડીયો ક્લિપ આવ્યા પછી સત્ય જે બધાની સામે છે। ઘટનાની વાસ્તવિકતા ટૂંકમાં કહું તો વાસ્તવિકતા એવી છે કે મારા સસરા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા। ઇમરજન્સી કામે મારે ત્યાં જવાનું થયું, હું રિટર્ન આવ્યો, ગાડી પાર્ક કરી ત્યાં મારા મિત્રનો ફોન આવ્યો। 10 મિનિટથી તેમને મેડમ હેરાન કરતા હતા, ઉડવેસ કરતા હતા અને એ ત્યાં બાજુમાં જ રહી છે એટલે એને કાયમી ખબર કે અહીંયા વધારે હેરાન કરે છે। એટલે 10 મિનિટ હેરાન થયા પછી એણે મને ફોન કર્યો હતો એટલે મેં ગાડી પાછી કાઢી અને હું ત્યાં રિક્વેસ્ટ કરવા માટે ગયો હતો। એ પછીનું આ બધું વિડીયોમાં જોઈ શકો છો, મારા તરફથી કોઈ ગેરવર્તન કરવામાં આવ્યું નથી, બે હાથ જોડીને વાત કરવામાં આવી છે। એ તમામ વસ્તુ તમે વિડીયોમાં જોઈ શકો છો, એનું વાળી વર્તન ગેરવર્તન થતાં પણ આપણે બેન તરીકે પોલીસના એ મર્યાદા તરીકે આપણાથી થતું તેટલું સહન કર્યું છે। વિશેષમાં અમારે કંઈ કહેવાનું થતું નથી, જનતા જાતે નિર્ણય લેશે, જે છે એ વિડીયોમાં વાસ્તવિક દેખાઈ રહ્યું છે। તો કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીનું એક ટૂંકું નિવેદન, તેઓએ જણાવ્યું કે જે પણ વાતચીત છે તે વિડીયોમાં સંભળાઈ રહી છે, આનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી। ઘટનાની ક્લિપ સાથે છેડછાડ થઈ હોવાનું પણ પ્રકાશ કાનાણીનો આક્ષેપ, મિત્રનો ફોન આવ્યો એટલે પોતે ગયા હતા તેમ પણ પ્રકાશ કાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે। ક્લિપની ઘટનાની વાસ્તવિકતા અલગ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે મહિલા કોન્સ્ટેબલ સાથે વિવાદને લઈને આજે વિડીયો આવ્યો છે સામે અને તેમાં પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે જે પણ વાતચીત થઈ છે તે પણ સ્પષ્ટ સંભળાઈ રહી છે। તે મુદ્દે પ્રકાશ કાનાણીએ હવે સ્પષ્ટતા આપી છે અને મિત્રનો ફોન આવ્યો હતો તેથી ત્યાં ગયા હતા અને આ ઘટના વાસ્તવિકતાથી કંઈક અલગ હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે। ક્લિપ સાથે છેડછાડ થઈ હોવાનો પણ મોટો આક્ષેપ થઈ રહ્યો છે। મહત્વનું છે કે અત્યારે સોશિયલ મીડિયા હોય કે એવા તમામ માધ્યમો કે જ્યાં સુનીતા યાદવના સપોર્ટમાં લોકો ઉતરી રહ્યા છે અને સુનીતા યાદવે જે રીતે પોતાની કામગીરી કરી છે તેને લઈને પણ લોકો અત્યારે તેની કામગીરીને બિરદાવી રહ્યા છે। તો આ સાથે આજે રગજગ થઈ હતી અને આખો મુદ્દો ચર્ચિત બન્યો છે, તે કયા કારણોસર બન્યો અને તેને લઈને શું સંવાદ હતો તે પણ આપને સંભળાવ્યો। 10 વાગે પછી તમે સાહેબ તમારી ઓળખાણ આપો, પહેલા તમે કોણ છો સાહેબ, તમે કોણ છો, ગુજરાત સરકારમાં છો ને, કોણ છો તમે બતાવવાનું? ના, હું ગુજરાત સરકારમાં નથી, મારા ફાધર છે ને એ ધારાસભ્ય છે અને ધારાસભ્ય છે, શું નામ છે? કુમારભાઈ કાનાણી, આરોગ્ય મંત્રી છે, આરોગ્ય મંત્રી છે, ઓકે। તમે સાહેબ તમારી ઓળખાણ આપો, પહેલા તમે કોણ છો સાહેબ, તમે કોણ છો, ગુજરાત સરકારમાં છો ને, કોણ છો તમે બતાવવાનું? ના, હું ગુજરાત સરકારમાં નથી, મારા ફાધર છે ને એ ધારાસભ્ય છે અને ધારાસભ્ય છે, શું નામ છે? કુમારભાઈ કાનાણી, આરોગ્ય મંત્રી, આરોગ્ય મંત્રી, ઓકે। હવે તમે કોણ છો? કુમારભાઈ કાનાણી સાહેબ ના સુપુત્ર છો, ઓકે।
આ એમએલએ જે છે એ બોર્ડ છે કોના માટે? તમારા માટે છે, તમારા ફાધર માટે છે? મારા ફાધર માટે છે, પણ અત્યારે હું મારી પાસે ગાડી નહોતી એટલે હું એની ગાડી લઈને આવ્યો. તમે એમની ગાડી લઈને આવ્યો એટલે તમારું ફરજ પહેલા શું બને? એમનું આ જે ઓળખાણ છે એ નીચે ઉતારો. તમારી પાસે હક છે આ બોર્ડ મૂકવાનું? અચ્છા, તો હું કાઢી લઉં. કાઢીને મૂકીને આવું પછી વાત કરો મારી સાથે. કાઢો એને પહેલા તો દેખાડો, એમાં દેખાડો આવું. તમારું ફરજ શું બને કે આ લોકો જે કઈ કરતા એ લોકો રોકવાનું હોય, એ લોકોને આગળ પેલું કરવાનું હોય? ના, રોકવાનું હોય. સમજાવ્યા? ફોન ઉપર નથી સમજાવવું હતું તમારેથી? તમે અહીંયા આવ્યા જ કેમ આવ્યા તમે? તો આ હતી પ્રધાન પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેની વાતચીત. પરંતુ હવે ક્લાઇમેક્સ જુઓ. ક્લાઇમેક્સમાં ખુદ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી અને લેડી સિંઘમ સુનિતા યાદવ વચ્ચે ટેલિફોનિક વાત થાય છે. ટેલિફોનિક વાતચીતનો આ એક્સક્લુઝિવ વિડીયો જેમાં વાતચીત દરમિયાન કુમાર કાનાણી પોતાના પુત્રનો બચાવ કરતા નજરે પડ્યા. છે મેડમ સુનિતા યાદવ, હવે એ તમારે અરે વાત કરવા માંગે છે કે તમને કોને પરમિશન આપ્યું, કોને એટલે જરાક વાત કરી લો. એટલે વાત કરવા તૈયાર છે, પૂછી લો એક વખત. તમે વાત કરશો એની? અરે હા, નમસ્કાર સાહેબ, સુનિતા યાદવ બોલું છું. હા તો સાહેબ, તમારા સુપુત્ર અત્યારે અહીંયા આવ્યા છે, 10 વાગે પછી કર્ફ્યુ છે, તો એ બહાર કેમ આવ્યા છે તમારે જાણ વગર? ના સાહેબ, ના, હું તમને ખાલી જસ્ટ પૂછવા માંગુ છું સાહેબ કે સાહેબ 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 તમે મારી વાત સાંભળો સાહેબ. તમારા પુત્ર સુપુત્ર અહીંયા, શું નામ ભાઈ તમારું? પ્રકાશ. આ પ્રકાશભાઈ અહીંયા આવ્યા છે, એમ કે છે તમારી સાથે વાત કરવા આવ્યો છું. તો સાહેબ તમે મને એમ કહો કે ફોન ઉપર ના વાત થઈ શકે? હા, એમનો દોસ્ત હતો, એ દોસ્ત નો ફોન નંબર હતો ને સાહેબ. અધિકારી એવું કે છે ફોન ઉપર વાત નહીં કરીએ. ઓકે સાહેબ, ઓકે હું સાહેબ કહીને બોલાવું છું. ભલે તમારા ફાધર તો હું સાહેબ જ કહીને બોલાવું છું. હા તો સાહેબ કઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું કે ભાઈ સાહેબ તમારા દીકરા છે એટલે એમને પણ નિયમ કાનૂન તો લાગુ પડે છે ને સાહેબ. એટલે સાહેબ મારું કહેવાનું મતલબ એવું નથી, મારું કહેવાનું ખાલી એટલું છે તમારે.